નમસ્કાર ભાઈ, તમે દેખી જશો કે થોડી વાર પહેલા બોલાયો તો બરાબર કે સાપ નીકળ્યો છે, તો અત્યારે અમે આયા અહીં જે નાળાની અંદર આ જતો રહ્યો હતો સાપ, બરાબર એ ગોતી અને કાઢ્યો છે. કોબરા પ્રજાતિનો સાપ છે, જે સાદી ભાષામાં કોને તો નાગણી કહેવાય, બરાબર નોની છે, બહુ ઝેરી છે, બરાબર નીરો ટોપ નામ ઘેર આવે છે. જો આવું કે ભાડો ને તો આપણે કોલ કરવાનો મોબાઈલ નંબર પર જે અમે આવે થાય પકડ જનરલ મૂકી દીધું. પેલા પકડ જાય મને સુંદિયા કોલ કરજો, મીડિયા કોલ લે પદી એમ આમ પદી એમ ઉતાર દે પૂરો પાક વિચાર કરો હવે પડજે પદી એ હોડી એટલે હવે પડશે મીડિયા હવે પડ હવે પડ 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 કરો પડ 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 હવે પીછે કાળી મચ્છે ઉજાભાઈ જે ભોપા છે ચેહર માતાજીના જે મંદિર માતાજી ને ત્યાં ત્યાંથી જ આજ નીકળ્યો હતો સાપ, બરાબર તમે એમનું આ ઘર દેખી રહ્યા છો. અત્યારે સુરત શિફ્ટ લઈ લીધો હે ને, હવે જંગલ માં છોડી દેશું, બરાબર. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, બરાબર. ધન્યવાદ મિત્રો. હા તો નમસ્કાર ભાઈઓ, તમે દેખી રહ્યા છો કે જે હમણે ઉજાભાઈ ભોપાને ત્યાંથી નગર તેરવાડાના ચહેરમાંના ધામના જે ભોપાજી ભુવાજી છે તેમને ત્યાં સાપ નીકળ્યો હતો, એ સાપ અહીંયા જંગલની અંદર સુરક્ષિત છોડી દીધો છે, બરાબર. તો વિડીયો શેર લાઈક જરૂર કરો અને આપણા મોબાઈલ નંબર ઉપર ફોન કરો, જેથી આવી રીતના અહીં જંગલની અંદર મૂકી દઈએ, સાપને બચાવો તો આપણું પણ જીવન બચે, બરાબર. ઘરે રહે અને ક્યારેક ના દેખાઈ આવે તો એ ખોરાકની તલાશમાં આવ્યો હોય છે અને એ ઉંદેડું દેડકું સમજીને આપણે કોઈ બી વસ્તુ લેવા જઈએ તો આપણે અટક કરી શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે જ્યાં ભાળો ત્યાં મને કોલ કરો એટલે અમે આવીને સુરક્ષિત જગ્યાએ મૂકી દઈશું. ધન્યવાદ મિત્રો, લાઈક શેર જરૂર.